महत्वपूर्ण समाचार मळी रहा छे। सौराष्ट्रना नामांकित एडवोकेटना परिवारमां कोरोनाए पसारो कर्यो छे। निरंजन दफ्तरीना पुत्रने कोरोना रिपोर्ट पॉजिटिव आव्यो छे, तो दफ्तरीना पुत्र बाविन दफ्तरीने पण कोरोना रिपोर्ट पॉजिटिव आव्यो छे। एडवोकेटनो परिवार कोरोनाना बरडामां आव्यो छे, पत्नीनो रिपोर्ट पण पॉजिटिव आव्यो छे। तो राजकोटना साधु वासवाणी रोड पर आ दफ्तरी परिवार रहे छे अने परिवारना सभ्योनो रिपोर्ट पॉजिटिव आव्यो छे। सौराष्ट्र नामांकित एडवोकेट अने तेमना परिवार मां जवे कोरोनाए पगपसारो कर्यो छे। बाविन दफ्तरी के जो राजकोटना जाणीता एडवोकेट छे अने आ जाणीता एडवोकेटना परिवार मां जवे कोरोनानी एंट्री थई चूकी छे, जेना कारणे हवे चिंता पण जोवा मळी रही छे। एक साथे राजकोटमां 5 केस सामे आव्या छे अने आ साथे ज राजकोटमां पण कोरोनानुं संक्रमण वधी रह्युं छे। सौराष्ट्रमां एक तरफ जामनगर अने हवे राजकोटमां संक्रमण वधी रह्युं छे। नामांकित एडवोकेटना परिवार में हवे कोरोनाए पगपसारो कर्यो छे। निरंजन दफ्तरी के जो सौराष्ट्रना नामांकित एडवोकेट छे अने दफ्तरीना परिवारमां हवे कोरोना, जेमां तेमना पुत्र बाविन दफ्तरी के जो राजकोटना जाणीता एडवोकेट छे, तेमनो रिपोर्ट पॉजिटिव आव्यो छे। एडवोकेटना परिवारमां ज कोरोनानी एंट्री थई, जेना कारणे एक प्रकारनी चिंता पण जोवा मळी छे। आ साथे ज राजकोटमां केसोनी संख्यामां वधारो थतो जोवा मळी रह्यो छे। विगतो साथे संवाददाता राजकोटथी जोडાયા છે મયુર સોની। મયુર, સૌરાષ્ટ્રના નામાંકિત એડવોકેટના પરિવારમાં જ હવે કોરોનાએ પગપેસારો કર્યો છે। बिल्कुल फाल्गुनी, निरंजन भाई दफ्तरी पुत्र भाविन भाई ने तेमना धर्मपत्नी नेहाबेन छे, ते बन्ने कोरोना पॉजिटिव होवानुं जाहेर थयुं छे। बन्ने सौराष्ट्रना नामांकित एडवोकेट परिवारमांथी आवे छे। निरंजन भाईनुं नाम समग्र गुजरातनी अंदर प्रख्यात छे ने तेमना परिवारना बे सदस्योने कोरोना पॉजिटिव थयो छे। आजे जो राजकोटनी वात करी दईए तो अत्यारना राजकोटनी अंदर नवा 5 केस सामे आव्या छे कोरोना पॉजिटिवना, अने छेल्ला 24 कलाकनी अंदर एक व्यक्तिनुं मोत पण थयुं छे। जे महिला दर्दीनुं मोत थयुं छे ते सिविल हॉस्पिटलनी अंदर दाखल हता ने રાત્રિના 2 વાગે તેમનું મોત નિપજ્યું હતું। રેલનગરના રહેવાસી હતા। છેલ્લા જો 48 કલાકની અંદર વાત કરી દેવામાં આવે તો રાજકોટની અંદર કોરોના પોઝિટિવની સંખ્યા 48 કલાકમાં 20 પહોંચી છે, એટલે રાજકોટની અંદર કહી શકાય કે કોરોના ધીરે ધીરે પોતાનો પંજો છે તે ફેલાવી રહ્યો છે। અત્યાર સુધીની અંદર સામાન્ય રૂપથી જંગલેશ્વરના આસપાસના વિસ્તારોમાંથી કેસો આવતા હતા, પરંતુ જે પ્રકારે બહારના શહેરોમાંથી ખાસ કરીને અમદાવાદથી લોકો રાજકોટ તરફ આવી રહ્યા છે, અમદાવાદના મોટાભાગના જે લોકો રાજકોટમાં આવ્યા હતા તે પૈકીના સૌથી વધારે કેસ રાજકોટ અંદર નોંધાયા છે। ન માત્ર રાજકોટની અંદર પરંતુ રાજકોટના ગ્રામીણ વિસ્તારો છે તેની અંદર પણ કોરોનાએ મોટા પ્રમાણની અંદર પેકપેસરો કર્યો છે। અત્યાર સુધીની અંદર જો ગ્રામીણ વિસ્તારની વાત કરી દેવામાં આવે તો જેતપુર અને ગોંડલની અંદર કોરોના પોઝિટિવના કેસો નોંધાતા હતા, પરંતુ હવે જસદણથી લઈને આટકોટ સુધી અને સરદારથી લઈને લોધિકા સુધી આ તમામ નાના નાના ગ્રામીણ વિસ્તારો છે ત્યાં કોરોના પોઝિટિવના કેસો વધ્યા છે। સૌથી મોટી વાત એ છે રાજકોટને લઈને, કારણ કે નિરંજનભાઈ દફતરીના પરિવારના 2 સદસ્યો કોરોના પોઝિટિવ થયા છે, એટલે રાજકોટ માટે વકીલ આલમ માટે વકીલ બેડા માટે ચિંતાનો વિષય બન્યો છે। જે પ્રમાણે નિરંજનભાઈના પુત્ર અને પુત્રવધુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, આ મામલે કોઈ વિગતો સામે આવી છે? ક્યાં સારવાર લઈ રહ્યા છે? કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી બહાર આવી છે? લક્ષણો ક્યાંથી આવ્યા? હાલ જે વિગત સામે આવી રહી છે તે મુજબ બંને જે ભાવિનભાઈ અને નેહાબેન છે તેમને ખાનગી હોસ્પિટલની અંદર સારવાર માટે દાખલ કરી દેવામાં આવ્યા છે। તેમના સંપર્કમાં આવેલા તમામે તમામ પરિવારના અને અન્ય જે સદસ્યો છે તેમને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે। આ ઉપરાંત અન્ય જે 3 કેસો આવ્યા છે તે પૈકીનો 1 કેસ ગ્રામીણ વિસ્તારનો છે, જ્યારે બાકીના જે રાજકોટ શહેરના કેસો છે તેમને પણ હોસ્પિટલની અંદર સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। હજુ હિસ્ટ્રી છે તે તપાસવામાં આવી રહી છે, સંપૂર્ણ વિગતો જાહેર નથી કરવામાં આવી સત્તાવાર રીતે કે તેમને કોરોના પોઝિટિવ ક્યાંથી થયો છે, કોના સંપર્કમાં સીધા આવ્યા હતા અથવા તો બહાર ગામથી આવ્યા હતા અને કોરોના પોઝિટિવ થયો છે, પરંતુ ચોક્કસ એ વાતને લઈને છે કે બહારથી આવ્યા હોઈ શકે છે અને તેમના કારણે તેમને કોરોના પોઝિટિવ થયો હોઈ શકે છે। હાલ સત્તાવાર રીતે દફતરી પરિવાર તરફથી અથવા તો આરોગ્ય વિભાગ તરફથી આ અંગે કોઈ સ્પષ્ટતા જાહેર કરવામાં નથી આવી। જી બિલકુલ, મયુર, જે પ્રમાણે ભાવિન દફતરીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને તેમના પરિવારમાં જ્યારે તેમના પિતા સાથે રહી રહ્યા હતા, ભાઈ સાથે મળ્યા હતા, આ તમામ લોકોને ક્વોરન્ટાઇન કરવાનો કોઈ સમાચાર? હા,
चोक्कस भाविन भाई ने तेमना धर्मपत्नी बन्ने कोरोना पॉजिटिव थया छे अने तेमना संपर्क में आवेला तेमना परिवार ना तमामे तमाम सदस्यों छे तेमने क्वारंटाइन तो कराया छे परंतु ताकेदारी ना भाग रूपे तमामे तमाम ना कोरोना टेस्ट करवामां आवी सके छे अने आ एक सतर्कता ना भाग रूपे थई सके छे कारण के कोरोना ना घणा एवा किस्साओ सामे आव्या छे के जेमां लक्षणो नथी होता तो पण कोरोना पॉजिटिव सामे आव्या छे एटले अत्यारे कही शकाय के दफ्तरी परिवार ना बाकी ना जे तमामे तमाम सदस्यों छे तेमना ताकेदारी ना भाग रूपे कोरोना टेस्ट થઈ શકે છે અને તેમનો રિપોર્ટ સાંજ સુધીમાં પણ આવી શકે છે। મયુર, જે પ્રમાણે અત્યારે એડવોકેટનો રિપોર્ટ અને જે પ્રમાણે એડવોકેટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ખાસ કરીને અન્ય જે પોલીસ બેડામાં ચકચાર, કારણ તો જે પ્રમાણે ભાવિન દફતરી અને તેમના પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, અત્યારે એડવોકેટ બેડામાં આના કારણે ચિંતા પણ ફરી વળી છે। તેમના पिता अने तेमना भाई ने क्वारंटाइन पण करवामां आवी चुक्या छे। चेप क्यांथी लाग्यो ते दिशामां पण हवे तपास चाली छे। तमाम बन्ने ने खानगी होस्पिटल मां सारवार हेठळ खसेडाया छे। मयूर, पिता अने भाई ने तो पण क्वारंटाइन कराया छे, परंतु एडवोकेट कोना कोना संपर्कमां आव्या हता, केटला व्यक्तिना संपर्कमां आव्या हता, तेनी कोई माहिती बहार पड़ाई छे? તે હજુ સુધી કોઈ સત્તાવાર વિગતો જાહેર કરવામાં નથી આવી, પરંતુ જે પ્રકારે આરોગ્ય વિભાગના સૂત્રો કહી રહ્યા છે કે દફતરી પરિવારના સંપર્કમાં આવેલા તમામે તમામ લોકો, જેમાં તેમના પાડોશીનો પણ સમાવેશ થાય છે, સાથે કામ કરનારા જે કર્મચારીઓ છે તેનો પણ સમાવેશ થાય છે અને અન્ય અગ્રણી વકીલો, કારણ કે વકીલ આલમની અંદર સૌથી મોટું નામ છે નિરંજનભાઈ દફતરીનું અને તેના સીધા સંપર્કમાં આવેલા તમામ વકીલો છે, તેઓએ કાં તો જાતે ક્વોરન્ટાઇન થયા છે અથવા તો આરોગ્ય વિભાગ તેમને ક્વોરન્ટાઇન થવાની ફરજ પાડી શકે છે। આ તમામ લોકો લિસ્ટ છે તે ભાવિનભાઈ પાસેથી મેળવાઈ રહ્યું છે। આ ઉપરાંત બીજી એક વાત એ પણ છે કે ભાવિનભાઈના સંપર્કમાં સીધા આવેલા અન્ય લોકો છે તેમને પણ ક્વોરન્ટાઇન કરવાની ફરજ પાડવામાં આવી શકે છે। એટલે આંકડો બહુ મોટો હોઈ શકે છે ક્વોરન્ટાઇનનો, પરંતુ અત્યારે ચિંતા આરોગ્ય વિભાગની અને ચિંતા વકીલ આલમની છે, કારણ કે મોટા ગજાના દફતરી પરિવાર છે તેમના પુત્ર અને પુત્રવધુનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે। જી મયુર, અન્ય તરફ વાત કરીએ, એડવોકેટના જે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, હવે ખાસ કરીને ચિંતા અન્ય એડવોકેટે પણ રાખવાની જરૂરિયાત છે, તકેદારી રાખવાની અન્ય એડવોકેટે પણ જરૂરિયાત છે। બિલકુલ ચોક્કસ ફાલ્ગુની, કારણ કે તેમના સીધા સંપર્કમાં આવેલા જેટલા પણ વકીલ મિત્રો હશે તેમના માટે આ ચિંતા વધી ગઈ હશે, કારણ કે જે પ્રકારે ભરતસિંહ સોલંકીના કેસની અંદર જોવા મળ્યું હતું, ચિરાગ કાલરિયા હતા તેઓને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો અને ભરતસિંહ સોલંકીના સંપર્કમાં આવેલા તમામે તમામ ધારાસભ્યો અને તેમના જે અંગત મિત્રો છે તમામે તમામ લોકો હોમ ક્વોરન્ટાઇન થયા હતા। તે જ પ્રકારે દફતરી પરિવારના ભાવિનભાઈ અને નેહાબેનના સંપર્કમાં આવેલા જેટલા પણ વકીલો હશે અથવા તો જેટલા પણ તેમના પરિવારના મિત્રો હશે તેઓએ હોમ ક્વોરન્ટાઇન થવું પડશે અને જો કોઈ લક્ષણ જણાશે તો તેમનો પણ કોરોના ટેસ્ટ કરાવવા પડશે। એટલે વકીલ આલમની અંદર સૌથી મોટી ચિંતા છે, કારણ કે સૌરાષ્ટ્રના નામાંકિત દફતરી પરિવારની અંદર આ બે કેસ કોરોના પોઝિટિવ થયા છે અને તેમને રોજબરોજ સેંકડોની સંખ્યાની અંદર અરજદારોથી લઈને વકીલ મિત્રોને અને ખાસ કરીને જજના સીધા સંપર્કમાં પણ આવવું પડતું હોય છે। જી બિલકુલ મયુર, જે તેઓ જ્યાં રહે છે તેની આસપાસના વિસ્તારોમાં તંત્ર તરફથી કોઈ કામગીરી કરાઈ છે? બિલકુલ, સાધુ આસવાણી રોડ ઉપર દફતરી પરિવારનું ઘર આવેલું છે, મારુતિ મેનોર કરીને, તે મારુતિ મેનોરના આખે આખા ફ્લોર છે તેને ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યો છે, કારણ કે નેહાબેનના સીધા સંપર્કમાં તેના 2-3 પાડોશી આવ્યા હતા, તેમને પણ હોમ ક્વોરન્ટાઇન કરવાની ફરજ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે। સાથે સાથે આ વિસ્તારની અંદર જેટલા લોકો નેહાબેનના સંપર્કમાં આવેલા હતા તે તમામે તમામનું લિસ્ટ પણ આરોગ્ય વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે। એટલે કહી શકાય કે ચિંતા વધી છે આરોગ્ય વિભાગની, દોડધામ પણ વધી છે આરોગ્ય વિભાગની, કારણ કે એક સાથે 5 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે, પોસ્ટ વિસ્તારોની અંદર રહેતા લોકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે, એટલે આરોગ્ય વિભાગ માટે આ બહુ મોટી ચિંતા છે। જી બિલકુલ મયુર, જોડાયેલા રહેજો, વધુ અપડેટ મળી રહ્યા છે। જે પ્રમાણે રાજકોટમાં એક સાથે 5 કેસ સામે આવ્યા, ખાસ કરીને સૌરાષ્ટ્ર નામાંકિત એડવોકેટ પરિવારમાં પણ હવે કોરોનાએ પગપેસારો કર્યો છે। દફતરી પરિવારના 8 સભ્યો કે જેમને ક્વોરન્ટાઇન થયા છે, રાજકોટમાં સ્ટાર પ્લાઝામાં
આવેલી તેમની ઓફિસ પણ બંધ કરી દેવામાં આવી છે। નિરંજન દફતરી સહિતના સભ્યોને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે। તો પથિક દફતરી કે જેમને પણ હોમ ક્વોરન્ટાઇન કરાયા છે, તમામ રીતે જ્યારે દફતરી પરિવારમાં કોરોનાએ પગપેસારો કર્યો છે ત્યારે જાણીતા એડવોકેટ પણ પથિક દફતરી કે જેઓ ભાવિન દફતરીના ભાઈ છે તેમને પણ હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે। આઠ સભ્યો દફતરી પરિવારના કે જેઓ ક્વોરન્ટાઇન થયા છે। રાજકોટમાં સ્ટાર પ્લાઝામાં તેમની ઓફિસ આવેલી હતી તે ઓફિસને પણ બંધ કરાઈ છે। તો મયુર, જે પ્રમાણે વધુ અપડેટ મળ્યા કે આઠ સભ્યો પરિવારના જેમને ક્વોરન્ટાઇન કરાયા છે, બીજી બાજુ તેમની ઓફિસ પણ બંધ કરાઈ છે। बिल्कुल फाल्गुनी, मैं पहला ज कहूँ थूँ के नेहाबेन और भाविन भाई संपर्क में सीधा तेमना परिवारजनों आया है। निरंजन भाई थी लईने पथिक भाई सुधीना परिवार आठे आठ सदस्यों से होम क्वॉरंटाइन थे। आ उपरांत अन्य जे पारिवारिक मित्रों से पड़ोसी है तेमने पण होम क्वॉरंटाइन करने की फरज पाड़वामां आवी रही है। एक रीते कही शकाय के तेओ जाते ज होम क्वॉरंटाइन थे। मारुति मेनोर के जे साधु वासवाणी रोड पर आवेलुं तेमनुं निवास है, ते एपार्टमेंटना पेला बीजा जे माळना पड़ोसी है अन्य लोग है ते पण होम क्वॉरंटाइन थे। साथ साथ हिस्ट्री और तेमना संपर्क में आवेला अन्य जो वकील मित्रों से तेमनुं पण लिस्ट तैयार करवामां आवी रह्युं छे, कारण के एक साथ मोटा प्रमाण की अंदर केसों सामे आव्या छे ने मोटा લોકો છે, મોટી સંખ્યામાં અંદર લોકો છે તેમને હોમ ક્વોરન્ટાઇન કરવાના છે, એટલે તમામે તમામ માટે આરોગ્ય વિભાગ હાલ અત્યારે કામે લાગ્યું છે। વાર વિગતો બદલ તો સૌરાષ્ટ્રના નામાંકિત દફતરી પરિવારમાં કે જે હવે કોરોનાએ પગપેસારો કર્યો છે, ખાસ કરીને નિરંજન દફતરીના પુત્ર અને તેમની પુત્રવધુનો રિપોર્ટ પોઝિટિવ આવતા જ તેમની ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે અને તમામ રીતે હવે એડવોકેટ બેડામાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે। કારણ કે નામાંકિત એડવોકેટના ઘરે જ્યારે કોરોનાએ પગપેસારો કર્યો છે ત્યારે અન્ય એડવોકેટમાં પણ ચિંતા જોવા મળી રહી છે। એડવોકેટ ચિંતા એટલા માટે પણ છે કારણ કે તેઓ સીધા જજના સંપર્કમાં આવે છે, જજ પણ હવે ચિંતામાં છે। તમામ રીતે હવે તેઓ કોને કોને મળ્યા છે તેની વિગતો તંત્ર દ્વારા મેળવવામાં આવી રહી છે। આરોગ્ય તંત્ર હવે સાબદુ થયું છે અને તમામ અપડેટ મેળવી રહ્યું છે। અત્યારે પરિવારના આઠ સભ્યોનો સંપર્ક કરીને તેમને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે, પરંતુ મિત્ર વર્તુળમાં તેઓ કોને કોને મળ્યા છે, તેમના સંપર્કમાં અન્ય કયા કયા લોકો આવ્યા છે તેનું લિસ્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે।